આપણે આગલા વિડીયોની અંદર વાહકનો અવરોધ અને અવરોધ માટે જવાબદાર પરિસ્થિતિઓ શીખેલા હતા અવરોધ માટે ઓહમનો નિયમ આપવો અને ઓહમના નિયમની સમજૂતી શીખેલા હતા હવે આપણે આ વિડીયોની અંદર વાહકનો અવરોધ કયા કયા પરિબળો પર આધાર રાખે છે એનો અભ્યાસ કરવો છે કે અવરોધ છે એ કયા કયા પરિબળો પર આધાર રાખે છે મિત્રો અવરોધ એટલે એવું નહીં સમજવાનું કે ઇલેક્ટ્રોનની ગતિને તો જ પદાર્થ એવું નહીં સમજવાનું પણ અવરોધ એટલે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો કોઈ વિદ્યુત ઉપકરણ આ ઇલેક્ટ્રોનનો વપરાશ કરતું હોય તો એ વિદ્યુત ઉપકરણ પણ એક અવરોધ જ છે દાખલા તરીકે તમે લાઈન સાથે લેમ્પ જોડેલો હોય તો એ લેમ્પ બલ્બ છે એ વિદ્યુતનો વપરાશ કરે છે એટલે ખરેખર બલ્બ કે લેમ્પ પણ એક પ્રકારનો અવરોધ જ છે એ વાહક પરિપથ સાથે તો હવે વિચારો વાહકનો અવરોધ કયા કયા પરિબળો પર આધાર રાખે છે આપણે એનો અભ્યાસ કરવો છે તો એના માટે એક પ્રવૃત્તિ છે પાઠ્યપુસ્તકમાં આપેલી છે એની પણ ચર્ચા કરીશું પણ પહેલાં કહી દઉં કે વાહકનો અવરોધ છે ને વાહકની લંબાઈ આઠ છેદનું છત્રફળ અને ત્રીજું વાહકના દ્રવ્યની જાત આ ત્રણ બાબતો પર આધાર રાખે છે તો એ ત્રણેય બાબતોની સમજૂતી માટે આપણે પ્રવૃત્તિ જોઈશું એ માટેની એક આકૃતિ આપવામાં આવશે એ પદ્ધતિ આપવામાં આવશે એમાં તમારે એક કોષ કોષ એટલે બેટરી લેવાની છે પ્રવાહ માપવા માટે એમીટર લેવાનું છે એલ લંબાઈનો નિક્રોમનો તાર લેવાનો છે અને કળ પ્લગ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડીને પરિપથ તૈયાર કરવાનું છે બરાબર અહીં એની આકૃતિ એ આ તમને આપેલી છે જુઓ તમે બરાબર જેટલી વસ્તુ લીધેલી છે એ વસ્તુ અહીં તમને આપેલી છે એક કોષ એ મીટર કળ અને વિદ્યુત પરિપથ જોડવા માટેનો આવાહક તાર બરાબર આ બધું છે હવે મેઇન આ વસ્તુ જુઓ એલ લંબાઈનો નિક્રોમનો તાર બરાબર આ તાર આપણે ચાર જાતના લેવાના છે કેટલી જાતના લેવાના છે ચાર જાતના અહીંયા પહેલો જોડેલો છે પહેલો એક લખ્યું છે ને પહેલો આ એલ લંબાઈનો નિક્રોમનો તાર જોડેલો છે આ પહેલો એટલે આ તાર એક એલ લંબાઈ હવે પ્રયોગ શું કરવાનો તમને એમ થાય કે આમાં પ્રયોગ શું કરવાનો કરી નહીં પ્રયોગ સામાન્ય કળ ચાલુ કરી વિદ્યુત પ્રવાહ ચાલુ કરી અને એ મીટરમાં શું નોંધવાનું થશે એ મીટર શું બતાવશે પ્રવાહ બતાવશે એ મીટરમાં વિદ્યુત પ્રવાહ નોંધવાનો થશે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ ક્યારે એલ લંબાઈનો વાહક તાર પરિપથમાં જોડેલો હોય ત્યારે પરિપથમાં શું જોડેલું હોય એલ લંબાઈનો વાહક તાર જોડેલો હોય ત્યારે આપણે પરિપથમાં શું નોંધવાના છીએ વહેતો વિદ્યુત પ્રવાહ નોંધવાના છી પછી બીજો પ્રયોગ કરશું તરત જ એટલે એની સાથો સાથોસાથ જ કે એલ લંબાઈને બદલે લંબાઈ બમણી કરવાની છે આ નિક્રોમનો તાર એટલે લીધો છે નિક્રોમનો તાર થોડોક અવરોધક તાર છે એકદમ સુવાહક નથી એટલે આપણે નિક્રોમનો તાર લઈએ છીએ હાલો આડછેદનું ક્ષેત્રફળ એટલું જ મતલબ જાડાઈ એટલી જ ચો આડછેદનું ક્ષેત્રફળ એટલે જાડાઈ છો હેમજશો એટલે આડછેદનું છેત્રફળ અહીં દર્શાવેલું છે એટલી જ જાડાઈ અગાઉ લીધી હતી એટલી જ પણ લંબાઈ બમણી હવે આપણે કેવો તાર લેવાનો છે ભાઈ કેવો તાર લેવાનો છે આડછેદનું છેત્રફળ એટલું જ અગલા તાર જેટલું જ પરંતુ બમણી લંબાઈનો તાર એટલે એ તાર અહીંયા બીજો જો આ બીજો આપ્યો છે ને આ બીજો તાર એ બમણો છે એને શું કર્યું વાળીને આંખો છે આ બમણો તાર છે જો આ બમણી લંબાઈ થઈ ઓલી છે તાર હતો એના કરતાં આ લંબાઈ કેવી થઈ બમણી લંબાઈનો તાર અહીંયા બે જડાઓ વચ્ચે હવે રાખવાનો છે ચલો હવે ફરીથી શું કરવાનું રાખીને પ્રયોગમાં બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો એ મીટરમાં શું નોંધવાનો પાછો પ્રવાહ નોંધવાનો કળ ચાલુ કરી અને એ મીટરમાં પ્રવાહ નોંધવાનો શું જવાબ આપશે એ આપણે આગળ ચર્ચા કરીશું હલો બીજો મુદ્દો પૂરો થયો હવે ત્રીજી વસ્તુ હવે આડછેદનું ક્ષેત્રફળ એટલે જાડાઈ એ હવે નિક્રોમના તારની જાડાઈ બમણી કરી તમે જોયું તમે અહીંયા જે જાડો તાર હતો એના કરતાં બમણો તાર છે પણ લંબાઈ એટલી જ છે બે તારની ઉપર એલ લંબાઈનો તાર લીધો તો લંબાઈ એટલી જ છે એલ પણ શું બમણું કર્યું આડછેદનું છેત્રપટ ટુ એટલે કે જાડાઈ બમણી કરી અને એ તાર એટલે આવડો આ ત્રીજો હવે આપણે શું કરવાના છીએ આ ત્રીજો તાર છે એ પરિપથમાં જોડીશું અહીં આ બે છેડા વચ્ચે કયો તાર જોડીશું હા આ ત્રીજો તાર ફરી પાછી કળ ચાલુ કરશું બેટરીમાંથી પ્રવાહ રહેશે એ મીટર પ્રવાહ બતાવશે ફરી પાછો શું નોંધીશું પ્રવાહ નોંધીશું ત્રીજી પરિસ્થિતિમાં શું છે ત્રીજી પરિસ્થિતિ તારની જાડાએ બમણી કરી બરાબર આડછેદનું છેદનું છેત્રફળ બમણું કર્યું નિક્રોમના તારનું અને આપણે પ્રવાહ નોંધીએ છીએ શું થાય છે એ હું તમને આગળ અવલોકનમાં કહેવાનું જ છું હવે ચોથી પરિસ્થિતિ નિક્રોમનો તાર લેવાને બદલે દ્રવ્યની જાત બદલાવી કારણ કે વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને અવરોધ દ્રવ્યની જાત પર આધાર રાખે છે કે નહીં એ આપણે સાબિત કરવું છે એટલે દ્રવ્યની જાત તાંબાનો તાર લીધો જો તમે આ વખતે એલ લંબાઈ જ લંબાઈ એટલી જ પણ તાર આ વખતે કયો લેવાનો છે તાંબાનો એ ચોથો મેં આકૃતિમાં જોઈ લ્યો તાર ચાર છે એ આવે તાંબાનો પાતળો તાર એટલી જ લંબાઈનો હો ને ચલો હવે આ પ્રયોગ થયો આ પ્રયોગનું હવે આપણે અવલોકન જોઈશું એ માટે મારે અહીં ફરી આકૃતિની જરૂરિયાત હતી બરાબર એટલે ફરીથી આકૃતિ તમને આપેલી છે બે આકૃતિ તમને આપી છે હવે જુઓ નીચે એક એક પછી એક એક બાબતો આપણે કહેતા છે કે હું કરું હાલો હવે પ્લગ કળ ચાલુ કરી એ મીટરનો પ્રવાહ નોંધો ક્યારે પહેલો તાર રાખ્યો ત્યારે જોજો એટલી જ જાડાઈનો પરંતુ બમણી લંબાઈનો ટુએલ નિક્રોમનો તાર જોડો એ મીટરનું અવલોકન નોંધો આપણે કીધું એ પ્રમાણે હવે ત્રીજું હવે તાર બેની જગ્યાએ એલ લંબાઈ પણ ટુ એ આઠ જોડો ક્ષેત્રફળવાળો જાડો નિક્રોમનો તાર એટલે તાર ત્રણ જોડો એ મીટરનું અવલોકન નોંધો પછી તાર ત્રણની જગ્યાએ તાંબાનો તાર ચાર જોડો આ તારના પરિમાણ તાર એક જેટલું જ છે ચોથા તારનું પણિતાંબાનો તાર છે એ મીટરમાંથી પ્રવાહનું મૂલ્ય નોંધો બધા કિસ્સાઓમાં વિદ્યુત પ્રવાહના મૂલ્ય જુદા જુદા છે એવું નોંધો પહેલો તાર લખો કેટલો પ્રવાહ આપો જસ્ટ હું તમને બાળકો એક એક આંકડો આપું છું બહુ સરસ મજાની વાત કરતો ચાલો પહેલો તાર રાખો અને માની લ્યો કે તમે પ્રવાહ નોંધો ને માની લ્યો કે જસ્ટ બે એમ્પિયર પ્રવાહ આપો બરાબર બીજો તાર રાખો અને તમે પ્રવાહ નોંધો તો તારની લંબાઈ બમણી કરીને એટલે મિત્રો પ્રવાહ છે વિદ્યુત પ્રવાહ બરાબર લંબાઈ બમણી કરશો ને એટલે પ્રવાહ અડધો થઈ જશે બે એમ્પિયરને બદલે કેટલો થઈ જાય એક એમ્પિયર થઈ જશે અડધો પ્રવાહ થઈ જશે શા માટે થઈ જશે એની ચર્ચા કરશું આપણે હો તાર ત્રણ રાખો અને તમે પ્રવાહ નોંધો તો તમે આ વખતે પ્રવાહ જાડો તાર છે એટલે ચાર એમ્પિયર પ્રવાહ થઈ જાય પ્રવાહ બમણો થઈ જશે અને તાંબાનો તાર રાખો નિક્રોમને બદલે નિક્રમ તો અવરોધક તાર હતો તાંબુ તો સુવાહક છે એટલે એ તો સીધી વાત છે એમાં વધારે પ્રવાહ વહેશે કેટલો વધારે વહેશે એ એક્ઝેક્ટ નહીં કહી શકાય પણ વધારે પ્રવાહ વહેશે બસ આવું આપણું અવલોકન છે બરાબર કે પહેલો તાર પ્રવાહ માનો કે બે એમ્પિયર હતો બીજો તારની લંબાઈ બમણી કરી પ્રવાહ અડધો થઈ ગયો એક એમ્પિયર ત્રીજો તાર તારની લંબાઈ તો એટલી જ રાખી પણ હું બમણું કર્યું જાડાઈ બમણી કરી પ્રવાહ બમણો થઈ ગયો ચાર એમ્પિયર બરાબર અને તાર ચાર નિક્રોમને બદલે તાંબાનો તાર રાખો તો પ્રવાહ વધારે જોવા મળ્યો હાલો આ પરિસ્થિતિઓને અવલોકન તરીકે લઈએ નેક્સ્ટ મુદ્દામાં અવલોકન પહેલું હાલો એલ લંબાઈનો નિક્રોમનો તારમાંથી વહેતો પ્રવાહ આઈ જેટલો આઈ એટલે આપણે માની લો કે જસ્ટ પાછું કહેતો જવાને ટુ એ બે એમ્પિયર હાલો આઈ એટલે પ્રવાહ પ્રવાહ એટલે બે એમ્પિયર હવે સમાન જાડાઈના પરંતુ બમણી લંબાઈના વિક્રમના તારનો પ્રવાહ આઈ બાય ટુ એટલે બે બાય બે એટલે કેટલો જવાબ આવ્યો હતો આપણે એક એમ્પિયર હવે સમાન લંબાઈના પરંતુ બમણા આઠ ક્ષેત્રફળ એટલે જાડાઈ આઠ ક્ષેત્રફળ એટલે જાડાઈ બમણી બરાબર ત્યારે તારમાંથી વહેતો પ્રવાહ ટુ આઈ ટુ આઈ કેટલો હતો આગળ બે બેધું ચાર એમ્પિયર થયું સમાન લંબાઈ અને જાડાઈના તારમાં તાંબાના તારમાં પ્રવાહ આય વધારે હશે આઈથી વધારે હશે કેટલો વધારે હશે મેં તમને કીધું એક્ઝેટ ન કહી શકાય મિત્રો હવે ખાસ સમજો આ બરાબર તારની લંબાઈ વધે લંબાઈ વધે તો પ્રવાહ વધે આવું થયું જોજો વ્યવસ્થા રવે લંબાઈ બમણી થાય બમણી થાય અને તો સોરી જો આ મારી એક ભૂલ થઈ ગઈ છે મિત્રો અહીંથી ફરીથી કહું છું ફરીથી તારની લંબાઈ વધે તો પ્રવાહ અડધો થાય છે જોતો તો ને આપણે અગાઉનું પાછું અવલોકન કરી લો બરાબર આરિયો અહીંયા પ્રવાહ અડધો થાય એટલે પ્રવાહ ઘટે છે તો હવે વાત એ છે પ્રવાહ ઘટે છે પ્રવાહનો શબંધ અવરોધ સાથે છે આવું એક સૂત્ર હતું બી બરાબર આર બરાબર વી છેદ આય આવું સૂત્ર હતું આપનું બરાબર આર બરાબર વી આય તમને ખબર વી બરાબર આર સૂત્ર હતું મિત્રો હેં તો એમાંથી મેં શું કર્યું ખબર ને સૂત્રનો કરતાં બનાવ્યો આર બરાબર વી આય હવે પાછું સમજો આ સૂત્રનો ઉપયોગ કરીશ આર બરાબર વી છેદ આય પ્રવાહ અડધો થઈ જાય લંબાઈ બમણી કરી પ્રવાહ અડધો થઈ જાય આઈ બાય ટુ તો ફરીથી અવરોધ આર બરાબર વી આય હતું લંબાઈ બમણી કરી પ્રવાહ અડધો થઈ ગયો એટલે પ્રવાહનું આઈ બાય ટુ કરનાખું છેદના બે અંશમાં જાય તો આર બરાબર ટુ વિ છેદ આઈ થઈ જાય તો એનો મતલબ એવો કે આ અવરોધ કરતા આ અવરોધ બમણો થયો બરાબર જ્યારે લંબાઈ બમણી કરવામાં આવે ત્યારે મારું આ વાક્ય યાદ રાખજો લંબાઈ બમણી થાય બમણી થાય તો પ્રવાહ અડધો થાય અડધો થાય પરંતુ અવરોધ એ વાહકની જેની લંબાઈ તમે બમણી કરી છે એનો અવરોધ કેવો થઈ જાય બમણો થાય પ્રવાહ અડધો તો અવરોધ બમણો થાય બરાબર એ મેં તમને આમ સમજાયું આર બરાબર વિચ્છેદ આય સૂત્ર હતું આય અડધું કર્યું બે અંશમાં જાય વિચ્છેદ આય તો આ અવરોધ છે બમણો થઈ ગયો અહીંયા બે આવી ગયા સમજાણી મારી વાત વાહકની લંબાઈ બમણી થાય તો પ્રવાહ અડધો પણ અવરોધ બમણો થાય હાલો એક વાત બરાબર છે હવે બીજી વાત વાહકની જાડાઈ બમણી કરી આ છત્ર પર એટલે હું બમણું કર્યું જાડાઈ બમણી કરી તો પ્રવાહ બમણો જાડાઈ બમણી તો પ્રવાહ બમણો હા ભાઈ પ્રવાહ બમણો પરંતુ અવરોધ અડધો અડધો થાય અવરોધ કેવો થાય અડધો થાય પ્રવાહ બમણો થાય ને એટલે અવરોધ અડધો થાય આ સૂત્રમાં કિંમત મૂકો હાલો જી આર બરાબર વિછેદ આઈ વિછેદ આઈને બદલે મેં પ્રવાહ બમણો કર્યો બે એમ્પિયર એટલે ટુ આઈ કરી નાખ્યું એમ સમજો બરાબર અહીંયા આપણે માનો કે એમ કહીએ કે ટુ આઈ કરી નાખ્યું પ્રવાહ બમણો કરી નાખ્યો તો જુઓ જી અવરોધ કેટલો થયો એક છેદ બે થઈ ગયો અડધો બરાબર તો લંબાઈ બમણી તો પ્રવાહ અડધો અવરોધ બમણો અવરોધ કેવો થતો તો બમણો પરંતુ જાડાઈ બમણી એટલે કે આ ક્ષેત્રનું બમણું તો પ્રવાહ બમણો અવરોધ અડધો બરાબર લોચા પડે છે ને કાંઈ વાંધો નહીં સીધી નહીં સરળ વાત જેમ લંબાઈ વધે ને મિત્રો લંબાઈ વધે ને એમ અવરોધ વધે અવરોધ બમણો થાય બરાબર આડછેદનું ક્ષેત્રફળ વધે ને આડછેદનું ક્ષેત્રફળ વધે ને એમ અવરોધ અડધો થાય બસ મારી એટલી વાત તમને સમજાય ને તો એ ઘણું છે ન સમજાય તો એકવાર પાછું આગળનું રિપીટ કરજો એટલે તમને સમજાઈ જાય તારની લંબાઈ વધે તો અવરોધ બમણો થાય એટલે અવરોધ છે ને લંબાઈના સમ પ્રમાણમાં હોય બરાબર લંબાઈ વધી બમણી કરી અવરોધ બમણો થયો અવરોધ છે હું થયો થયો પણ આઠ છેદનું છેત્રફળ વધે તો અવરોધ અડધો થઈ જાય એટલે કે આઠ છેદના છેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં આઠ છેદના છેત્રફળને એ વડે દર્શાવશો બરાબર આ બે વસ્તુ ઉપરથી આવે આપણે જે નીચોડ કાઢ્યો છે ને એને નિર્ણય કહી દે એ નિર્ણય નીચેના મુદ્દામાં મારે તમને સમજાવવાનો છે બાળકો વાહકનો અવરોધ એની લંબાઈ પર આધાર રાખે તારનો અવરોધ લંબાઈના સમ પ્રમાણમાં હોય એક મુદ્દો થઈ ગયો વાહકનો અવરોધ એના આઠ ક્ષેત્રફળ પર આધાર રાખે તારનો અવરોધ અને આઠ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય આર છે એક છેદ એ કરી નાખું છો વ્યસ્ત પ્રમાણમાં આઠ ક્ષેત્રફળ એટલે એ અને તાંબુ અને નિક્રોમ બે દ્રવ્યો અલગ છે તો વાહકનો અવરોધ દ્રવ્યના પ્રકાર ઉપર પણ આધાર રાખે છે આમ છેલ્લો મુદ્દો વાહક તારનો એની લંબાઈ આઠ ક્ષેત્રફળ અને દ્રવ્યની જાત પર આધાર રાખે છે વાહકનો અવરોધ વાહકની લંબાઈ આછનું ક્ષેત્રફળ અને દ્રવ્યની જાત પર રાખે છે આધાર રાખે છે આપણો અહીંયા આખો જવાબ થાય આખી પ્રવૃત્તિ એક વખત ફરીથી વિડીયો રિવર્સ કરીને મિત્રો જોજો એક વખતની બે વખતની ત્રણ વખત જોજો વાત સમજાઈ જવી જોઈએ વાહકનો અવરોધ વાહકની લંબાઈના સમપ્રમાણમાં એટલે લંબાઈ બમણી કરો તો અવરોધ બમણો થાય લંબાઈ ત્રણ ગણી કરો અવરોધ ત્રણ ગણો થાય લંબાઈ ચાર ગણી કરો અવરોધ ચાર ગણો થાય પરંતુ આડછેદનું છેત્રફળ એટલે કે જાડાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય જાડાઈ બમણી કરો વાહકની બરાબર તો અવરોધ છે અડધો થઈ જાય બરાબર જાડાઈ એનાથી વધારશો તો અવરોધ એનાથી ઘટશે એટલે જાડાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય અને તારના દ્રવ્યની જાત ઉપર તો આધાર રાખે એટલું તો તમે સમજી જ હકો સુવાહક તાર લ્યો તો અવરોધ ઓછો થાય બરાબર તાંબુ અને નિક્રોમ કરતાં સારું સુવાક તાંબુ છે નિક્રોમ કરતાં સારું સુવાક છે એટલે વાહક તારનો અવરોધ ત્યાં ઘટશે હા પ્રવાહ વધારે વહેશે પ્રવાહ વધે ને એટલે અવરોધ ઘટે કારણ કે પ્રવાહ અને અવરોધ એકબીજાને વ્યસ્ત છે ઓ નિયમ મુજબ તો આ બધી બાબતો ઉપરથી છેલ્લો મુદ્દો ફરીથી ટૂંકમાં કહી દઉં વાહક તારનો અવરોધની લંબાઈ આછીના ક્ષેત્રફળ અને દ્રવ્યની જાત પર આધાર રાખે છે આપણો આ ટૉપિક અહીંયા પૂરો થયો નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ સુવાહક તાર અવરોધક તાર અને અવરોધક બનાવવા માટે વપરાતા દ્રવ્યોના નામ આપો તો સાવ સહેલી વાત છે મિત્રો સુવાહક તાર એટલે તાંબુ ચાંદી અને એલ્યુમિનિયમમાંથી બને એ તો તમે સમજી શકો છો બરાબર અવરોધક તાર તો નિક્રોમમાંથી બને છે નિક્રોમ જેવી મિશ્ર ધાતુમાંથી બને છે નિક્રોમ એટલે મેં તમને ઓહમના નિયમમાં કીધું હતું નિકલ ક્રોમિયમ મેંગેનિસ એ આયર્નની મિશ્ર ધાતુ છે નિક્રોમ નિકલ ક્રમ્ય મેંગેનીઝ અને આયર્નની મિશ્ર ધાતુ છે અને હવે છેલ્લો શબ્દ જો સુવાહક તાર બનાવવો હોય તો સેમાંથી બને તાર તાંબુ એલ્યુમિનિયમ ચાંદીમાંથી બને અવરોધક તાર બનાવવો હોય તો નિક્રોમ જેવી મિશ્ર બને અને ખાલી અવરોધક બનાવવું હોય અવરોધક પદાર્થ તારની તો અવરોધક પદાર્થમાં ગ્રેફાઇટ અને રેઝિન જેવા દ્રવ્યો આવે રેઝિન છે ને એ સેલ્યુલસ જેવો પોલિમર પદાર્થ છે વૃક્ષની છાલમાંથી મળતો પદાર્થ વૃક્ષના કેટલીક નીપજોમાંથી મળતો પદાર્થ બરાબર સિલિંગ વેક્સ તરીકે એનો ઉપયોગ થાય કોટન રૂ પોતે એક પ્રકારનું પોલિમર છે આ બધા અવરોધક પદાર્થો છે અવરોધક પદાર્થો કહેવાય એને અવરોધક તારનો કહેવાય એને અવરોધક પદાર્થો કહેવાય બરાબર એના મિશ્રણમાંથી આવા અવરોધક પદાર્થો બનાવવામાં આવતા હોય છે તો અવરોધ અને અવરોધકની બાબતો છે એ અહીંયા છે એ પૂરી થાય હવે દ્રવ્યની અવરોધકતા એટલે શું અવરોધ અવરોધક પછી અવરોધકતા ખૂબ જ સરસ મજાનો શબ્દ છે મિત્રો અવરોધકતા તો કાંઈ નથી વાતમાં સિમ્પલ સમજાવું વાહક તારનો અવરોધ વાહકની લંબાઈના સમ પ્રમાણમાં હોય અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય એવું તમે આગળના મુદ્દામાં તાર્યું એટલે મેં તાર્યું પણ મેં તમને સમજાયું એટલી વાત ખબર પડી હવે આ સમપ્રમાણની નિશાની દૂર કરી તમને બધાને ખબર હોય તો સમપ્રમાણની નિશાની દૂર કરીને બરાબરની નિશાની કરી શકાય પણ એની એક શરત કઈ શરત કોઈ અચળાંક ઉમેરવો પડે મિત્રો એ અચળાંક એટલે દ્રવ્યની અવરોધકતા જુદા જુદા દ્રવ્યની અવરોધકતા જુદી જુદી હોય હવે હું જો આગળ લખું આર એના બરાબર સંપ્રમાણ નિશાની દૂર કરી અને એક મેં આવો મોટા પી જેવું લખ્યું છે આ પી જેવું જે લખ્યું છે ને મિત્રો એને દ્રવ્યની અવરોધકતા અચડાંક કહેવાય એને વંચાય પી ન વંચાય ને વંચાય રો હું વંચાય ગ્રીક મૂળાક્ષર છે રો એલ છેદ એ જ્યાં રો બરાબર શું થાય દ્રવ્યની શું થાય મિત્રો અવરોધકતા થાય શું થાય એક કોઈ પણ દ્રવ્ય હોય બરાબર એની એક અવરોધકતા નિશ્ચિત હોય એની લંબાઈ બમણી કરો કે આટરનું ક્ષેત્રફળ વધારો કે ગમે તે કરો પણ અવરોધકતા એટલે કે રો એ અચળ જ રહીએ એને વાહકના દ્રવ્યની અવરોધકતા કહેવાય આપણે એનો એકમ લખવો છે હું હમણાં એકમ લખું છું પણ આટલું આપણે છે ને સ્ટડી કરી લઈએ ચાલો પહેલો મુદ્દો કે ધાતુના નિયમિત વાહકનો અવરોધ આર એની લંબાઈ એલ આઠ ક્ષેત્રફળ એ અને ધાતુના પ્રકાર અને તાપમાન પર આધાર રાખે છે ધાતુના પ્રકાર એટલે ખબર પડી દ્રવ્યની જાત અને તાપમાન ઉપર આધાર રાખે છે ચોક્કસ માપનો પરથી એવું જાણી શકાયું છે કે આપેલ તાપમાને આર સમ પ્રમાણમાં છે એલ અને આર વ્યસ્ત પ્રમાણમાં છે એ એટલે આઠ ક્ષેત્રફળ બંને સમીકરણોનો સમન્વય કરતા આર એલ સંપ્રમાણમાં આ એલ છે મિત્રો આ યાદ રાખજો આ એલ છે આર મેં લખ્યું હતું એલ છેદ એ બરાબર આર બરાબર રો એલ છેદ એ આ રો બરાબર રોનો સમપ્રમાણતાનો અચળાંક છે ને વાહકના દ્રવ્યની શું કહેવાય અવરોધકતા કહેવાય આ બધું મેં તમને સમજાવી દીધું બરાબર હવે અવરોધકતાને સૂત્રનો કરતાં બનાવશો ને એટલે આપણને મિત્રો એમાં એમાંથી એકમ મળી જશે હા એકમ મળી જશે એમાં એમાંથી જુઓ રો બરાબર જો આપણું સૂત્ર શું હતું જો અહીં જુઓ આર બરાબર રો એલ છેદ એ હતું હતું ને આમાં રો ને સૂત્રનો કરતાં બનાવો એટલે આર અને એનો ગુણાકાર થઈ જાય આ બેનો આર એ થઈ જાય આ એલ છે આર એ છેદમાં શું વહી જાય આ એલ છેદમાં વહી જાય એટલે રો અચળાંક થઈ ગયો તો શું થયું બરાબર જુઓ જોઈએ રો બરાબર આર એ છેદ એલ થયું હાલો હવે એકમ આપવો છે તો કાંઈ નહીં આરનો એકમ શું આર એટલે અવરોધ છે અવરોધનો એકમ શું તો કે ઓહમ એ એટલે આઠછેદનું ક્ષેત્રફળ છેત્રફળ આઠ છેદના છેફળનો એસઆઈ એકમ શું મીટર સ્ક્વેર બરાબર છેદમાં એલ એટલે લંબાઈનો એસઆઈ એકમ તો મીટર 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 ગયા હું વધુ જોવો હજી ઓહમ મીટર તો આ થઈ ગયું ઓહમ મીટર તો અવરોધકતાનો એસાય એકમ ઓહમ મીટર ઓહમ મીટર અવરોધકતાનો એસાઈ એકમ હવે એ ઓહમ મીટર છે એ એક ઓહમ મીટર ક્યારે થાય કોઈ પણ દ્રવ્યની અવરોધકતા એક ઓહમ મીટર ક્યારે થાય તો કાંઈ નહીં આઠ છેદનું એક એકમ હોય લંબાઈ એક એકમ હોય જો આ એકમ હોય લંબાઈ આઠ ક્ષેત્રફળ એક હોય બરાબર ત્યારે વાહકનો અવરોધ છે એ અવરોધકતા થઈ જાય એને દ્રવ્યની અવરોધકતા કહેવાય ક્યારે એકમ લંબાઈ એકમ આઠ છેદનું છેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની શું કહેવાય અવરોધકતા મારી વાત સમજાણી તમને જો આવું હતું બરાબર સોરી આમની રો બરાબર હું હતું આર એ છેદ એલ બરાબર હવે આર એમને રાખો એ એટલે આઠ છેદનું ક્ષેત્રફળ એક એકમ લંબાઈ એક એકમ એક મીટર બરાબર આ બે સરખું થઈ ગયું બરાબર એક એક થઈ ગયું તો આ રો બરાબર આર થઈ ગયું એટલે એ વાહકનો અવરોધ છે ને એને એ દ્રવ્યની અવરોધકતા કહેવાય એકમ લંબાઈ એકમ આઠ ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની અવરોધકતા કહેવાય છે આ અવરોધકતાનું સૂત્ર અવરોધકતાનો મુદ્દો પૂરો થાય અવરોધ અવરોધકતા એ બધી બાબતો પૂરી થાય હવે તમને બાળકો શું આપશે પાઠ્યપુસ્તકમાં પણ જોજો વિસનશે તાપમાન એમાં એવું છે વિસનસેષિસ તાપમાન આપવું પડે જો તમે કોઈ તારને ગરમ કરો ને વાહકના દ્રવ્યને તો એ વધારે તાપમાન થઈ જાય ને તો એની અવરોધકતા બદલાય છે દ્રવ્યની અવરોધકતા તાપમાન ઉપર આધાર રાખે એટલે આપણે શું કરીશું અહીંયા જુદા જુદા દ્રવ્યની અવરોધકતા હું તમને આપવાનો છું કેટલાક સુવાહક પદાર્થો હશે કેટલીક મિશ્ર ધાતુ એટલે કે અવાહક પદાર્થો અવરોધક પદાર્થો હશે એની જુદા જુદા દ્રવ્યની છે એ આપણે અહીંયા અવરોધકતા આપવી છે તો એ દ્રવ્યની અવરોધકતા આપણે નીચે મુજબ આપી શકીશું તો અહીં તમને જુદા જુદા દ્રવ્યની અવરોધકતાનું કોષ્ટક આપું છું સુવાહક પદાર્થો હોય ને મિત્રો બરાબર તો એની આપણે એક વસ્તુ સ્પષ્ટ છે એ પદાર્થોની અવરોધકતા ઓછી હોય એટલે દસની માઇનસ આઠ ઘાત ઓહ મીટર એકમમાં આવશે દસની માઇનસ આઠ ઘાત બરાબર તમે પછી અર્ધવાહકો એટલે કે મિશ્ર ધાતુઓ જોશો ને તો એની અવરોધકતા કેટલી છે ને એ એક પછી એક ક્રમમાં જોતા જાવ ચલો પહેલાં સુવાહક સુવાહકોમાં તમારે જોવાનું છે ચાંદી બરાબર એની અવરોધકતા તમને આપી છે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત છે ન ઉકલતું હોય તો કહી દઉં અને એવું હોય તો બુક ભેગી રાખજો એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત ઓહમ મીટર છે ઓહમ મીટર એ એનો એકમ છે ઓહમ મીટર એ એનો એકમ છે હવે તાંબુ તો તાંબાની અવરોધકતા એક પોઈન્ટ બાસઠ ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત છે એલ્યુમિનિયમની અવરોધકતા બે પોઈન્ટ ત્રેસઠ ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત છે તમે જુઓ ખાસ બરાબર દ્રવ્ય જેમ શું વાહક કહે છે ને એમાં અવરોધકતા ઓછી માઇનસ આઠ કાચ છે ને અવરોધકતા ઓછી કહેવાય ઘણી ઓછી કહેવાય કારણ કે શું વાહક છે કોષ્ટક પાકું કરવાની નથી ગોખવાની જરૂર નથી પણ કોની અવરોધકતા કેટલી હોઈ શકે એનો અંદાજ હોવો જોઈએ ટૂંકા પ્રશ્નોમાં કે વિકલ્પોની અંદર અવરોધકતા આપી શકે પૂછી શકે તમને ખબર પડવી જોઈએ કે મેંગેનીઝની અવરોધકતા છે એક ચોર્યાસી છે બરાબર લો ક્રોમિયમની અવૃધકતા બાર પોઈન્ટ નવ એટલે વધારે છે લોખંડની અવૃધકતા દસ ગુણ્યા દસ માઇનસ આઠ ઘાત દસની માઇનસ આઠ ઘાત એટલે વધારે છે મેંગેનીઝની અવરોધકતા મિત્રો જોજો ખાસ સુવાક પદાર્થ જેવું જ છે પણ દસની માઇનસ આઠ ઘાતને બદલે દસની માઇનસ છ ઘાત છે મેંગેનીઝની અવરોધકતા હોય એનું અવલોકન કરજો દસની માઇનસ છ ઘાત છે તો માઇનસ આઠ ઘાત કરતાં દસની માઇનસ છ ઘાત નાનો આંકડો કહેવાય મોટો આંકડો કહેવાય મોટો આંકડો કહેવાય મોટો કહેવાય ને માઇનસ ઘાત છે તો એનો મતલબ મેંગેનીઝની અવરોધકતા વધારે કહેવાય સૌથી ઓછી અવરોધકતા ચાંદીની કહેવાય મેંગેનીઝની અવરોધકતા વધારે કહેવાય હવે મિશ્ર ધાતુઓની અવરોધકતા એના કરતાંય વધારે દસની માઇનસ છ ઘાતમાં જ છે બધાય પણ ઓગણપચા ગુણ્યા દસની માઇનસ છ ઘાત એમાં પહેલું કોન્સ કોન્સ્ટન્ટન યુરેકા જેને કહેવાય છે તાંબુ અને નિકલની મિશ્ર ધાતુ છે બીજું છે મેંગેનીન કોપર મેંગેનીઝ અને નિકલની મિશ્ર ધાતુ છે ત્રીજું છે નિક્રોમ નિકલ ક્રોમિયમ મેંગેનીઝ અને મેં તમને કીધું તું આયર્નની મિશ્ર ધાતુ છે સો ગુણા દસની માઇનસ છ ઘાત એટલે એ અવરોધક તાર છે કારણ કે તેની અવરોધકતા વધારે છે માઇનસ છ ઘાત છે તો માઇનસ આઠ ઘાત ઓહમ મીટર કરતાં માઇનસ છ ઘાત ઓહમ મીટર વધારે કહેવાય હાલો આ તો સુવાહકો આ મિશ્ર ધાતુ હવે અવાહક પદાર્થોની અવરોધકતા નીચે આપેલી છે તમને અવાહક પદાર્થોમાં કાચ તો કાચની અવરોધકતા વધારે છે દસની ઉપર દસ ઘાતથી દસની ઉપર ચૌદ ઘાત હો ભાઈ એમાં માઇનસ ઘાત નથી એ ધન ઘાત છે વિચાર કરો કેટલી અવરોધકતા કહેવાય વધારે અને જેમ અવરોધકતા વધારે હોય ને બાળકો એમ એ પદાર્થ વધુ અવાહક કહેવાય વધુ અવાહક એટલે કાચ અવાહક છે સખત રબર એની અવરોધકતા કાચ કરતાંય વધારે દસની તેર ઘાતથી દસની સોળ ઘાત એબોનાઇટ એબોનાઇટનો સળિયો આવે દસની પંદર ઘાતથી દસની સત્તર ઘાત એના કરતાંય વધારે અવરોધકતા છે એટલું કુકરના ને બધા હોય ને અબોનાઇટના બનેલા હોય બરાબર અવરોધકતા વધારે હોય હીરો ડાયમંડ દસની બાર ઘાતથી દસની તેર ઘાતને સૂકો કાગળ દસની બાર ઘાત ઓહમ મીટર છે અહીં તમને અવરોધકતા હામાંમે આપેલી જ છે બરાબર બધી વાતનો ટૂંકો સાર અવાહકોની અવરોધકતા વધારે સુવાહકોની અવરોધકતા ઓછી અને મિશ્ર ધાતુઓની અવરોધકતા આવું બોલે મિશ્ર ધાતુઓની અવરોધકતા સુવાહકો કરતાં વધારે પણ અવાહકો કરતાં ઓછી કારણ કે અવાહકોની અવરોધકતા વધુ હોય એટલે મિશ્ર ધાતુની અવરોધકતા અવાહકો કરતાં ઓછી સુવાહકો કરતાં વધારે હોય છે આવી રીતનું આપણે સર્વે કરેલો હોય ને મિત્રો તો ટૂંકા પ્રશ્ન યાદ રહીએ કે મિશ્ર ધાતુઓની અવરોધકતા સુવાહકો કરતાં કેવી હોય સુવાહકો કરતાં વધારે હોય અને અવાહકો કરતાં કેવી હોય અવાહકો કરતાં મિશ્ર ધાતુઓની અવરોધકતા ઓછી હોય એવું આપણે સર્વે કર્યું હોય તો ટૂંકા પ્રશ્નમાં ફાયદો થાય તો અહીં અવરોધ અને અવરોધને લગતી બાબતો પૂરી થાય હા તો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની અંદર જે એક બાબત બાકી હતી એની ચર્ચા કરીએ કે દ્રવ્યની અવરોધકતા એ વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે લાક્ષણિક ગુણધર્મ એટલે અવરોધકતા એ કોઈ પણ દ્રવ્યમાં હોય જ છે લાક્ષણિક છે તો એનો મહત્ત્વનો ગુણધર્મ ભલે કેટલાક દ્રવ્યની અવરોધકતા ઓછી હોય તો સામે કેટલાક દ્રવ્યની અવરોધકતા વધારે હોય એટલે વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે એ વાતને આપણે સાબિત કરવી છે તો એ માટેના કેટલાક મુદ્દાઓ જો કે બધા આવી ગયેલા આપણે જે અવરોધકતા શીખ્યા છીએ એ જ મુદ્દાઓ છે ધાતુઓ અને મિશ્ર ધાતુની અવરોધકતાનો ગાળો કેટલો હોય આપણે ઉપરના મુદ્દામાં શીખ્યા દસની માઇનસ આઠ ઘાત ઓહમ મીટરથી દસની માઇનસ છ ઘાત ઓહમ મીટર જેટલો છે અર્થાત એની અવરોધકતા ખૂબ ઓછી છે થઈ ગઈ ધાતુ મિશ્ર ધાતુ વિધના સારા વાહકોની અવરોધકતા ઓછી જે આપણે સોનું ચાંદી તાંબુ એલ્યુમિનિયમ એની અવરોધકતા ઓછી મંદવાહકોની અવરોધકતા ખૂબ જ ઊંચી હોય મંદવાહક એટલે અવાહક જ સમજો ને ને કાગળ કાગળને એની અવરોધકતા ખૂબ જ ઊંચી હોય છે રબર અને કાચ જેવા અવાહકોની અવરોધકતા ખૂબ ઊંચી કેટલી દસની બાર ઘાત ઓહો મીટરથી દસની સત્તર ઘાત ઓહો મીટર ક્રમ ત્યારે તાંબુ અને એલ્યુમિનિયમની અવરોધકતા ખૂબ ઓછી કેટલી દસની માઇનસ આઠ ઘાત મીટર એટલે વિદ્યુતના સારા વાહક હોય છે ટૂંકમાં મિશ્ર ધાતુઓની અવરોધકતા તેને જેમાંથી બનાવવામાં આવે છે એવી શુદ્ધ ધાતુઓની અવરોધકતાની સરખામણીમાં ઊંચી હોય છે જો હું તમને એમ કહું કે મિશ્ર ધાતુ આપણે એક ઉદાહરણ લઈએ મિશ્ર ધાતુની અંદર આપણે એની અવરોધકતા સમજવી હોય તો આપણે એનું એક ઉદાહરણ લઈએ મિશ્ર ધાતુ કે જેની અવરોધકતા શુદ્ધ ધાતુઓની સરખામણીમાં ઊંચી હોય ચલો આપણે એક વાત કરી હતી નિક્રોમ તો નિક્રોમ એ શેમાંથી બનાવવામાં આવે છે તો કે આયર્નમાંથી બરાબર નિકલ ક્રોમિયમ મેંગેનીઝ અને આયર્નની મિશ્ર ધાતુ છે તો એની અવરોધકતા શુદ્ધ ધાતુ એટલે કે શુદ્ધ આયરનની અવરોધકતા કરતા ઊંચી હોય છે વધારે હોય છે કારણ કે નિક્રોમનો તાર અવરોધક તાર છે આ ઉપરાંત મિશ્ર ધાતુ ઊંચા તાપમાને ત્વરિત ઓક્સિડાઇઝ થતી નથી ત્વરત દહન થતા નથી બરાબર એટલે એનો ઉપયોગ મિશ્ર ધાતુનો ઉપયોગ વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર કરવા જેવા સાધનો કરતાં સાધનો જેવા કે ઇસ્ત્રી હીટર અને ટોસ્ટરમાં વપરાય છે આપણે પ્રશ્ન પૂછવામાં આવે કે નિક્રોમ મિશ્ર ધાતુનો ઉપયોગ ક્યાં થાય નિક્રોમનો તાર છે ને હીટર ઇસ્ત્રી અને ટોસ્ટરમાં અવરોધક તાર તરીકે એનો ઉપયોગ થતો હોય છે તો આવા પદાર્થો બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આવા મિશ્ર ધાતુઓનો ઉપયોગ છે આ કારણોથી કરવામાં આવતો હોય છે આ છેલ્લો પ્રશ્ન લઈ લઈએ આજના મુદ્દાની અંદર કે દ્રવ્યની અવરોધકતા કયા કયા પરિબળો પર આધાર રાખે છે તે જણાવો તો અવરોધકતા છે આપણે શીખી જ ગયા છીએ દ્રવ્યને ઓરું દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે એના પ્રકાર પર આધાર રાખે છે દ્રવ્યના તાપમાન પર આધાર રાખે છે અને અમુક અંશે એને એ પર લાગતા દબાણ ઉપર આધાર રાખે છે તો આ સાથે એમ કહીએ કે આ બધી બાબતો સાથે છે આપણે આ વિડિયો છે એ પૂરો કરીએ છીએ